ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ વગર પણ ખાવાની મજા પડે એવી નવી કટલેસ. તો 11 ઉપવાસ માટે આપણે ફરાળી, કટલેસ અને સાથે ચટણી બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો આપણે કંદની કટલેસ બનાવી રહ્યા છીએ. એના માટે પ્રેશર કુકર લેશું, એમાં આ રીતે સ્ટેન્ડ મૂકી દઈશું. તો એના પર આપણે એના ટુકડા મૂકવાના છે, ડાયરેક્ટ પાણીમાં નથી મૂકવાના. હવે મેં રતાળું એટલે એને કંદ પણ કહેવાય છે. તો અહીંયા હું બીજી રેસીપી માટે પણ બાફી રહી છું સાથે, પણ આપણને 500 જેટલું રતાળું જોશે. તો રતાળુંને ધોઈ લીધું છે અને એના ટુકડા કરીશું, છાલની ઉતારીએ. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર, તો પહેલું વિસલ હાઈ ફ્લેમ પર અને બીજા 4 મીડિયમ ફ્લેમ પર કરીશું અને પ્રેશર નીકળે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં 1/2 શીંગના દાણા લઈ અને એને ક્રિસ્પી કરી લઈશું. અહીંયા તમારા પાસે ખારી શીંગ હોય તો શીંગના દાણા તમારે ક્રિસ્પી કરવાની જરૂર નથી. આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ 4 પછી આ રીતે ક્રિસ્પી થઈ જશે અને ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઠંડા થવા દઈશું. ઠંડા થાય એટલે હું એના ફોતરા કાઢી તૈયાર કરી લઈશ. પ્રેશર કુકર થઈ ગયું છે, પ્રેશર નીકળી ગયું છે. તો 5 પછી આ રીતે રતાળું એકદમ સોફ્ટ એવું બફાઈ જશે. જો તમને લાગે કે બફાણું નથી તો 2 વધારે કરી લેવાના. બાફેલા રતાળુંની છાલ એકદમ ઇઝીલી આ રીતે નીકળી જશે. જો તમે કાચું રતાળું પહેલાં છાલ ઉતારીને પછી બાફશો તો બરાબર બફાશે પણ નહીં, એટલે આ રીતે તમારે છાલ સહિત સારી રીતે ધોઈને પછી જ બાફવાનું. આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બફાઈ ગયું છે. હવે આ રીતે એના નાના નાના ટુકડા કરી મેશર કે આ રીતે ફોકના મદદથી આપણે બને એટલે એને ઝીણું આ રીતે મેશ કરી લઈશું અને એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દેશું. તો ગરમ ગરમ હોય ત્યારે જ મેશ કરવાનું છે. તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં 1/4 કપથી થોડા ઉપર સાબુદાણા લઈ અને બને એટલો ઝીણો એનો આ રીતે પાવડર કરી લઈશું. તો એ આપણે બાઇન્ડિંગ માટે વાપરીશું. શીંગદાણા ઠંડા થઈ ગયા છે, એનો પણ આપણે આ રીતે પાવડર કરી લઈશું અને એને પણ સાઈડમાં મૂકીશું. હવે જે આપણે કંદ બાફ્યું હતું રતાળું એ ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે 2 આદું, મરચાંની પેસ્ટ, આદુંનું પ્રમાણ અને મરચાંનું પ્રમાણ સારું એવું રાખવાનું. તીખાશ જો તમને ભાવતી હોય તો 3 જેટલું પણ ઉમેરી શકો છો. 2-3 જેટલી ખાંડ દળેલી પણ ઉમેરી શકો છો. 1/2 લીંબુનો રસ, 1/4 કપથી થોડા ઉપર ઝીણા કટ કરેલા લીલા ધાણા, જે આપણે પાવડર કર્યો એમાંથી આપણે 3 શેકેલી શીંગનો પાવડર અને 1 ડેસિકેટેડ એટલે કે ખમણેલું નાળિયેરનો ઉમેરો તો પણ ચાલે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ ઠંડુ થઈ જાય એટલે લાસ્ટમાં જ આપણે મીઠું ઉમેરવાનું છે. તો હું અત્યારે ઉમેરી રહી છું સ્વાદ પ્રમાણે કે 1/2 જેટલું મીઠું ઉમેરી દઈશું. તો અહીંયા તમારે આદું, મરચાં, ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં રાખવાનું, તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. હવે જે સાબુદાણાનો પાવડર કર્યો હતો એમાંથી મેં 2-3 જેટલો એ ઉમેર્યો. વધારે નથી ઉમેરવાનો, થોડો જ ઉમેરવાનો છે. થોડું મીઠું મેં બેલેન્સ કર્યું, આદું મરચાં પણ થોડા ઓછા છે એટલા માટે મેં એ ઉમેર્યા. અહીંયા તમારે જે ડાર્ક ગ્રીન ચીલી આવે તીખા એ ઉમેરવાના છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આદું, મરચાં, ગળપણ, ખટાશ અને મીઠું સારું એવું બેલેન્સ કરી પછી જ આ તમારે કટલેસ બનાવવાની છે. તો અહીંયા મેં તજ લવિંગનો પાવડર 1/2 જેટલો અને 1 જેટલા તલ ઉમેર્યા છે. તલ બી ઓપ્શનલ, તજ લવિંગનો પાવડર પણ ઓપ્શનલ. તો એ તમારા પર છે તમારે ઉમેરવો કે નહીં. અને આ રીતે હવે મોલ્ડ લઈ લઈશું હાર્ટ શેપનું. આપણે કટલેસ બનાવી રહ્યા છીએ એટલે અને ગોળો બનાવી આ રીતે કટલેસમાં આ રીતે મોલ્ડમાં આપણે એને શેપ કરીશું હાર્ટ જેવો, પ્રેસ કરી 2 અને આ રીતે એને એકદમ પરફેક્ટ એવો શેપ આપી અને હળવા હાથે આપણે એને પ્રેસ કરી હાથમાં કાઢી લઈશું. તો આ રીતે હું બધા જ કટલેસ બનાવી લઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બની ગયું છે. તો આ રીતે બધી કટલેસ તમારી બની જાય એટલે આપણે એને શેલો ફ્રાય કરીશું. તો તમે એને બિલકુલ તેલ તમને ઓછું જોતું હોય તો થોડું તેલ લગાવી અને આ રીતે તમે એને 2 શેકી પણ શકો છો. હું આ રીતે એને શેલો ફ્રાય કરી રહી છું. તો લગભગ મેં 1/4 કપથી થોડું ઉપર તેલ ગરમ કરી લીધું. તેલ એકદમ ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખવાની છે. તો 1 જેવું થયું પછી મેં સાઈડ ચેન્જ કરી લીધી. હળવા હાથે સાઈડ ચેન્જ કરવાની
પાછું એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે એને આ રીતે તળી લઈશું, એટલે આવી બે સાઈડથી ગોલ્ડન થાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. એ જ રીતે બીજી કટલેસ પણ આપણે તળી લઈશું. તો આ રીતે મેં ત્રણ જેટલી આવે એટલી ઉમેરી દેવાની. એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આ રીતે મેં એક સાઈડથી થવા દીધું, સાઈડ ચેન્જ કરી લઈશું અને પછી બીજી સાઈડ તમારે એક મિનિટ પછી ચેક કરી લેવાની. તમને જો લાગે કે થોડી વધારે ક્રિસ્પી થવા દેવી છે તો વધારે પણ થવા દઈ શકો છો. અહીંયા ફ્લેમ તમારે હાઈ સાઈડ જ રાખવાની છે. જો સ્લો ફ્લેમ પર તળશો તો જે તેલમાં છૂટી પડી જાય એવી કટલેસ તમારી છૂટી પડી જાય, એટલે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. સાબુદાણાના પાવડર સિવાય તમે તપકીનો લોટ પણ વાપરી શકો છો. તો કટલેસ તળાઈને બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણી માટે મિક્સર છાલ લેશું. એમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત, 2 ઇંચ આદુના ટુકડા, 3 લીલા મરચાં સાથે 1 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/2 લીંબુનો રસ નીચોવી દેશું. તો મોટા લીંબુનો રસ મેં નીચોવ્યો છે, તો ખાટી મીઠી તીખી અને એકદમ પરફેક્ટ એવી તમારી ચટણી થશે. તો આ રીતે થોડું મેં પાણી વાપરી અને ચટણીને ફાટી લીધી છે. કટલેસ આપણી તૈયાર છે. તો કિચન પેપર પર મેં મૂકી દીધી હતી એટલે બિલકુલ તેલ પણ નથી રહ્યું અને સાથે આપણી ચટણી પણ તૈયાર છે. તો ગરમ ગરમ કટલેસને બનાવેલી ચટણી સાથે સર્વ કરો. ચા સાથે પણ તમે ગરમ ગરમ ખાઈ શકો છો ચટણી, જો તમારે ન ખાવી હોય તો. તો કટલેસ તો તમે બહુ જ ખાધી હશે, બહુ જ બનાવી હશે, પણ ઉપવાસ માટે એ પણ કંદની કટલેસ તમે ક્યારેય નહીં ખાધી હોય તો એકવાર જો તમે આ રેસીપી બનાવશો તો બટેટાની ફરાળી કટલેસ કરતાં પણ આ કંદની જે કટલેસ છે એ ખાવામાં ટેસ્ટી એવી લાગશે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી આપણે શેલો ફ્રાય કરીને બનાવી, તમે ઓછા તેલમાં તવા પર શેકીને પણ બનાવી શકો છો. એમાં બધા ઇન્ગ્રેડિયન્ટ જે આપણે વાપર્યા એ કુક જેવા જ આપણે વાપર્યા છે. તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.